ત્યાર પછી શિયાળ સસલાને મળવા જાય છે. શિયાળભાઈ છે તે સસલાને મળવા જાય છે ના. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. ત્યાર પછી નંબર 5, સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે. આવશે ના. સિંહ તો મર્યો હતો નહીં, એ તો ખાલી મરવાનું નાટક કરતો હતો. સસલો સિંહને જોઈને ભાગી જાય છે. તો આવશે હા. શિયાળ સિંહની પૂંછડી હલાવે છે. શિયાળભાઈ સસલા સિંહની પૂંછડી હલાવતા નથી, સિંહ તો સસલાની વાત સાંભળીને એની જાતે પૂંછડી હલાવે છે. તો અહીંયા આવશે ના. સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે. સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે ના. ત્યાર પછી વાક્ય પૂરા કરીને બોલો. એક મોટું ખાલી જગ્યા હતું. તો અહીંયા શું આવશે ખાલી જગ્યામાં? એક મોટું જંગલ હતું. ત્યાર પછી સી, બહુ જ ખાલી જગ્યા. કરડો થઈ ગયો, બહુ જ કરડો થઈ ગયો. શિયાળે જોયું કે દૂરથી ખાલી જગ્યા. તો શિયાળે શું જોયું હતું? કે દૂરથી સસલાભાઈ આવે છે, એક સસલો આવતો હતો, બરાબર. દૂરથી એ સસલો આવતો હતો. તમારી કંઈક શું કહે છે આગળ? અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? કે તમારી કઈ ભૂલ થાય છે. ત્યાર પછી લખો. કોણ ઘરડું થઈ ગયું હતું? સિંહ. શિયાળ સિંહ પર શું નાખતો હતો? તો શું આવશે અહીંયા? પાંદડા. કોની વાત સાંભળી સિંહે ભૂખી હલાવી? ત્યાર પછી કોનામાં શક્તિ ન હતી? સિંહમાં. પછી છે નાટક કરવાનું કોણે કહ્યું? શિયાળભાઈએ. તો એ આવશે શિયાળે. સિંહ મર્યો નથી તેની ખબર કોને હતી? સિંહ મર્યો નથી તેની ખબર કોને હતી? તો શિયાળને. સિંહની હલતી પૂંછડી કોણે જોઈ? સસલાએ. ત્યાર પછી સાચી વાતની ખબર કોને પડી? સસલાને, બરાબર. હવે આજે છે પ્રશ્ન જવાબ તમારે નોટબુકમાં આ સારા અક્ષરે લખવાના રહેશે.